25 જૂન 1975 ના દિવસને કટોકટી કાળનો કાળો દિવસ ગણાવી તેને 50 વર્ષ પૂરા થયા હોવાથી આજે નવસારી ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 જૂન 1975 ના દિવસે કોંગ્રેસે લોકશાહીની હત્યા કરી લાદેલી કટોકટીના કાળા દિવસને કાળો દિવસ ગણાવી આજે તેને 50 વર્ષ પૂર્ણ થયા હોવાની યાદમાં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજની નવી પેઢીને કોંગ્રેસ દ્વારા થયેલા ચીરહરણ અને નાગરિકો પત્રકારો અને શિક્ષકો પર થયેલા અત્યાચારની માહિતી મળે તે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, ભાજપ પ્રદેશ મંત્રી શીતલ સોની, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત નવસારી જિલ્લા સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌને નમસ્કાર. 25 જૂન આખા દેશની અંદર કાળા દિવસ તરીકે ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય જનતાને પણ આહ્વાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની સામે કોંગ્રેસ જે જૂઠાણાઓ ફેલાવી રહ્યું છે એને જુદી રીતે લોકો સુધી આ વિષયને લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ થયા છે. સૌ જાણે છે કે જ્યારે દેશની અંદર કટોકટીની સ્થાપના કરી માન્ય ઇન્દિરા ગાંધીજીએ ત્યારે એ વાતને આજે 49 વર્ષ પૂરા થઈને 50મા વર્ષ માં પ્રવેશ થઈ રહ્યો છે એટલે 50 વર્ષ પહેલાં જે કોંગ્રેસ દ્વારા આખા દેશ પર જે આપત્તિકાળની જે કાળા દિવસોની 19 મહિનાની યાતના લોકોએ ભોગવી છે એવા લોકોની સામે હજુ પણ એ જ ઇન્દિરા ગાંધી, એ જ રાજીવ ગાંધી અને એ જ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી એ લોકો આ જ રસ્તે આગળ વધી રહ્યા છે અને જૂઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલી નાખશે અને સંવિધાનની રચનાની અંદરના મૂળ પ્રિયામિલને બદલવા માટેનો આક્ષેપ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહી છે. આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે શપથવિધિ થઈ રહી છે અને શપથવિધિની અંદર પણ એ લોકો સંવિધાનની કોપી લઈને એ લોકો એક જાતનો જે દેખાડો કરી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધની સાથે આ દરેક જિલ્લા તાલુકા ઉપર આ રીતની ઉજવણી દ્વારા કાર્યકર્તાઓને સાચી માહિતી આપીને જે ભૂતકાળ થઈ ગયો છે, કારણ કે જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે આપણે સૌ આઝાદ ભારતમાં જન્મેલા છે અને આઝાદી મળ્યા પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના કરવામાં આવી એ રચનાના આ પ્રિયામિલને સૌથી વધારે વખત બદલવાનું જો કોઈ કૃત્ય કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને જે આપણી સર્વોચ્ચ સંસ્થા જે લોકશાહીની અંદર આપણે એવું કહી શકાય કે મધર ઓફ ડેમોક્રેસીની અંદર ભારત દેશની અંદર આ લોકસભાની અંદર અને જે નવું પાર્લામેન્ટ બન્યું છે એની અંદર પણ જે કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહ્યું છે અને જૂઠાણા ફેલાવીને જે આક્ષેપ કરી રહ્યો છે એનો અમે પૂરજો વિરોધ કરીએ છીએ. જે કટોકટી દરમિયાન જે જયપ્રકાશ નારાયણ હોય કે આપણે ત્યાં મોરારજીભાઈ દેસાઈ, વાજપેયીજી કે અડવાણી, જે સૌને જ્યારે જેલવાસ થયો હતો અને 1,40,000 જેટલા કાર્યકર્તાઓને જેલમાં પૂરીને જેની ક્ષમતા કરતાં પણ વધારે હતું, અખબારો જે સોશિયલ મીડિયા અને જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે આપણી જે સ્વાયત્તતા છે એના ઉપર પણ પ્રતિબંધ લગાવીને જે કાળું કૃત્ય કર્યું છે, કાળા કૃત્યને આપણે વખોડીએ છીએ અને એની સાથે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, ખાસ કરીને પાર્ટી ખૂબ વિશાળ બની રહી છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી અને આ પાર્ટીના કટિબદ્ધ કાર્ય કરતા અહીંયા નવસારીની અંદર તો આપણે સૌથી વધારે વિશ્વાસ ધરાવતા કાર્યકર્તાઓ કે જેની અંદર નવી પેઢી, જૂની પેઢી, જે લોકોએ પોતે આ કટોકટીના દિવસ જોયા હોય એ સૌની સાથે મળીને અમે આખા અઠવાડિયા દરમિયાન આ કાર્યક્રમનું જુદી જુદી રીતે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય અધ્યક્ષ જે શ્રી જેપી નડ્ડાજીએ આજે ભાજપ કાર્યાલય ખાતે સવારે જ્યારે આ બધી વાતો કરી ત્યારે કેવી રીતે આ યાતનાઓ અને કેવી રીતે પ્રતિબંધ લાગ્યા હતા એની માહિતીની સાથે હાલના સંજોગોમાં એ જ રીતની કોંગ્રેસ એ જ જૂઠાણા ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે સંવિધાન બદલવાના છે એ જ્યારે વાતો કરી રહ્યા છે એ વાતો અમે લોકો સુધી લઈ જશું. નવસારી.